શહેરના લહેરીપુરા માર્ગ ફૂટપાથ ઉપર ગંદકીની સમસ્યાનું નિરાકરણ ન આવતા તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી છે। વેપાર એસોસિએશનના અગ્રણી પરેશભાઈ પરીખે જણાવ્યું હતું કે લહેરીપુરા રોડ વડોદરા મહાનગરપાલિકા માટે અડખામણો છે। લહેરીપુરા માર્ગ વહીવટી વોર્ડ કચેરી 1 અને 5 એમ બે ભાગમાં વહેંચાયેલો છે, જેના 5 વર્ષથી 35 દુકાનના વેપારીઓ ફૂટપાથ અને ગંદકી મુદ્દે લેખિત મૌખિક અને ઓનલાઈન રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। સમગ્ર વેપાર એસોસિએશનની હેડ ઓફિસ આ માર્ગ પર આવેલી છે, જ્યાં મુલાકાત અર્થે ઉચ્ચ અધિકારીઓ નેતાઓ આવતા હોય છે। ફૂટપાથ અને ગંદકી મુદ્દે પાલિકાની છબી ખરડાઈ છે। લહેરીપુરા ન્યૂ રોડ છે ને, જેવી રીતના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં વેપારી નમાયા છે અને અળખામણા છે ને, એવી રીતના અમારો આ લહેરીપુરા ન્યૂ રોડ મહાનગર સેવા સદન માટે અળખામણો છે। આ રોડ ઉપર 2 વોર્ડ લાગુ પડે છે, વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 5। આ આખી લાઈન વોર્ડ નંબર 5માં આવે છે મેથુલી રીતના, અને સામેની લાઈન વોર્ડ નંબર 1માં આવે છે। ખૂબ તકલીફો પડે છે। છેલ્લા 5 વર્ષથી આ બહાર એટલી બધી વરસાદના સમયમાં ગંદકી થાય છે। અમે લોકોએ 3 ઓનલાઈન, આજે પહેલી દુકાનથી લઈને ટોટલ 35 દુકાન સુધી પેચિંગ વર્ક જ નથી, ફૂટપાથની નીચે નથી ફૂટપાથ બન્યો। આના માટે 3 ઓનલાઈન કમ્પ્લેઇન, 3 બંને વોર્ડ ઓફિસમાં 3 રાઇટિંગ અરજી અને 6 થી વધુ અમે ઓનલાઈન ફોનમાં કમ્પ્લેન કરેલી છે। આજે બબ્બે વોર્ડ ઓફિસર હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, આ બધાને જ અમે લોકોએ આ બાબતમાં કીધું છે। આજે 1 મહિનાથી આનો કોઈ સોલ્યુશન લાવ્યું નથી। આજે સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશનની આ હેડ ઓફિસ છે, વડોદરાના તમામ મીડિયાવાળા અને વડોદરાના તમામ વેપારી આગેવાનો અહીં રોજ આવતા હોય છે। આમાં મારું તો ખરાબ દેખાય છે, જોડે કોર્પોરેશનનું, મહાનગર સેવા સદનનું પણ ખરાબ દેખાય છે। અહીંયા બહાર આવીને આ તો સારું છે, તમારા વિડીયોમાં સુગંધ નથી આવતી, બાકી તમે બહાર ઊભા રહો, માણસ ઊભો ના રહે, મરેલા ઉંદરની વાસ આવે એવી રીતના છેલ્લા 1 મહિનાથી આ વરસાદની સીઝન ચાલુ થઈ એટલી ખરાબ વાસ આવે છે। તમારા મારફતે, મીડિયાના મારફતે ફરી વખત વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 5ના બંને વોર્ડ ઓફિસરને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક આનો ઉકેલ લાવે, ગંદકી સાફ કરે, ફૂટપાથની નીચે પેચિંગ કરે અને ફૂટપાથ પણ આખો નવો બનાવી આપે, તો જ વેપારીઓ સાજા રહેશે, આમાં આપણા બધાની ઇજ્જત સચવાઈ રહે એવું છે। તમે આટલી બધી અરજી કીધા પછી બી કોઈ નહીં સાંભળતું, તો એના માટેનું આગળનું વલણ કેવું રહે? એક વસ્તુ મેં એવું વિચારેલી, હું પોલિટિકલ નેતા નથી, હું રાજકારણી નથી, હું વેપારી નેતા છું। અમે લોકો સમજાવટથી કે સારી રીતે કામ કરતા હોય છે, પણ જ્યારે આ રોડ ઉપર અમારી જ્યારે ચર્ચા થઈ ત્યારે એવું નક્કી કરેલું કે થોડા દિવસોમાં જો મહાનગર સેવા સદનના બંને વોર્ડ ઓફિસરો આનું ધ્યાન નહીં રાખે તો અમે આ રોડ કલાક માટે બંધ કરવા માટેનો પ્લાનિંગ કરી રહ્યા છે કે રસ્તા રોકો આંદોલન આ રોડ ઉપર કોઈ ના આવી શકે, આવું આવતા અઠવાડિયા સુધીમાં નહીં થાય તો અમે ચોક્કસ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ। દંડ તો અમે બધા એટલો બધો આપ્યો છે, અરે અમારો બિચારો એક છોકરો બાજુમાં માસ્ક પહેરીને ખાલી પાણી પીતો તો 1000 રૂપિયા લઈ ગયો, આવું એક દુકાનમાં નહીં, ઓછામાં ઓછી 500-1000 દુકાનોમાં આવું થયેલું છે। એટલે તમે કહો છો એ બહુ સાચી વાત છે, એ લોકોને પૈસા ભેગા કરવા છે,